સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. તો સૈયદપુરામાં જે ઘટના બની હતી અને તેને લઈને સૈયદપુરાના તોફાન પ્રીપ્લાન્ડ કાવતરુ ગણવામાં આવ્યું છે, જેમાં 23 આરોપી 2 દિવસના રિમાન્ડ હેઠળ હતા. તો ગણેશ પંડાલમાં જે પથ્થરમારો થયો હતો, જેમાં આજે સાંજે તમામના રિમાન્ડ પૂરા થશે. તો આજે 23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો કોર્ટે 27 પૈકી 23 આરોપીઓના રિમાન્ડ આપ્યા હતા અને જે બાદ 4 આરોપીને જેલ હવારે કવરી દેવામાં આવ્યા છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં ગણેશ પંડાલ પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે અને આજે આરોપીઓના રિમાન્ડ પૂરા થયા છે, શું વિગતો? કોર્ટે 27 પૈકી 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઘટના હતી સૈયદપુરાની, જ્યાં ગણેશ પંડાલની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે 2 દિવસના જે રિમાન્ડ છે એ પૂરા કરવામાં આવશે. ત્યારે 4 આરોપીઓને સિવિલમાં સારવારની સાથે જેલ મોકલી દેવાનો હુકમ કરાયો હતો, જેથી 27 માંથી 23 જેટલા આરોપીઓને જે છે આજે ફરી કોર્ટમાં સાંજે જે છે રિમાન્ડ પૂરા થતા રજૂ કરવામાં આવશે. ત્યારે સૈયદપુરા તોફાની પ્રી પ્લાન કાવતરુ ઘટ્યું હોવાને લઈને આખો મામલો સામે આવ્યો છે. ત્યારે ગણેશ પંડાલ પર જે પથ્થરમારો કરવાનો મામલો હતો એને લઈને ગૃહ રાજ્યમંત્રી હરસિંહ દ્વારા પણ આદેશ દેવામાં આવ્યા હતા. ખુદ સુરત શહેર મેયર સહિત તમામ ધારાસભ્યો પણ આ મામલાની અંદર ઇન્વોલ્વ જોવા મળ્યા હતા, જેથી આજે 2 દિવસના જે કાર્યવાહી બાદ રિમાન્ડ પૂરા થશે ત્યારે 23 જેટલા આરોપીઓને ફરી સુરત કોર્ટની અંદર હાજર કરવામાં આવશે. 2 દિવસના રિમાન્ડ પૂરતા ના હોય જેને લઈને ફરી એકવાર રિમાન્ડની કહી શકાય છે કે માંગણી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી શકે છે. જીસ્મિતા. જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે સૈયદપુરાના તોફાન પ્રીપ્લાન્ડ કાવતરું હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં 23 આરોપી 2 દિવસના રિમાન્ડ હેઠળ હતા. આજે સાંજે તમામના રિમાન્ડ છે તે પૂરા થવા જઈ રહ્યા છે. 4 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. હજી પણ તપાસ યથાવત રાખવામાં આવી છે. તો ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો અને જેમાં સૈયદપુરાના તોફાન પ્રીપ્લાન્ડ સાથે આ કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવું પણ સામે આવ્યું છે.